લાંબા સમયથી ચામડીના એલર્જીની સમસ્યા કે લગભગ જે છે 3-4 વર્ષથી સતત એલર્જી થતી હોય, સિલસ નીકળતું હોય, અર્ટિક્રિયા જેને કહેવાય એવી રીતે ઢીમચા નીકળતા હોય, ખંજવાળ આવતી હોય ખૂબ, અને જ્યારે પણ એલોપેથીની ગોળીઓ એલર્જીની લે ત્યાં સુધી બેસી જાય અને વળી પાછો અલગ અલગ સ્વરૂપે ચામડીનો રોગ થયા રાખતો હોય, અને આપણી માત્ર જે છે પંચકર્મ સારવાર અને 2 મહિનાની દવાથી અત્યારે 90-95% રાહત હોય એવા સતીશભાઈ મારી સાથે છે. જય શ્રી કૃષ્ણ સતીશભાઈ. સતીશભાઈ, તમારું જે છે એ કયું ગામ, ક્યાંથી આવો છો? તમારું ગામ છે મોરબી સાહેબ. મોરબી. મોરબીથી આ 200-250 કિલોમીટર દૂર અહીંયા ગાંધીધામમાં તમને આપણી હોસ્પિટલની જાણકારી રીતે થઈ? હું તમારા ઇન્સ્ટાગ્રામના માધ્યમથી આવ્યો હતો. સોશિયલ મીડિયામાં વિડીયો જોયા? તો જે સોશિયલ મીડિયામાં વિડીયો જોવાથી એ લોકોને જેટલું સારું થતું હોય એને જેટલો સારો અનુભવ થયો એટલો જ તમને સારું થયું, પરિણામ મળ્યું તમને એટલું? 100%. બરાબર છે. સતીશભાઈ, તમારા માધ્યમથી લોકોને એ જણાવવા માગીશ કે સોશિયલ મીડિયામાં ઘણા બધા એવા ફેક વિડીયો પણ ફરતા હોય છે જેને કારણે લોકો ભ્રમિત થતા હોય છે અને આયુર્વેદનું નામ પણ ખરાબ થતું હોય છે. ખાસ યાદ રાખો, તમે કોઈ પણ જગ્યાએ જ્યારે આયુર્વેદ સારવાર કરાવો છો તો 3 વસ્તુનું ધ્યાન ખાસ રાખો. સૌથી પહેલાં તો એ ડૉક્ટર જે છે અનુભવી BAMS કે MD આયુર્વેદની ઓથેન્ટિક ડિગ્રીવાળા હોવા જોઈએ. બીજા નંબરે એ ડૉક્ટર પાસે તમારા જેવા રોગ દૂર કરવાનો લાંબો બહોળો અનુભવ હોવો જોઈએ, એના વિડીયોઝ અને રિવ્યૂઝ હોવા જોઈએ. અને ત્રીજા નંબરે તમારી તાસીર પ્રમાણે, તમારા રોગ પ્રમાણે પંચકર્મ અને બધી સારવાર કરી શકતા હોવા જોઈએ. આવા ડૉક્ટર પાસે જવાનો ખાસ આગ્રહ રાખો, નહીંતર ઘણી વખતે આયુર્વેદનું નામ ખરાબ થાય છે અને એને કારણે જે છે પેશન્ટમાં વિશ્વાસ આયુર્વેદ પ્રત્યે ઘટતો જાય છે. સતીશભાઈ, તમે જ્યારે અહીં આવ્યા ત્યારે તમને ચામડીમાં એલર્જીની સમસ્યા હતી, કેટલા વર્ષથી શરૂ થઈ હતી તમને? આમ તો જોવો તો મારે છે ને 15-17 વર્ષ થઈ ગયા. બરાબર, 15-17 વર્ષથી અલગ અલગ રીતે 15-17 વર્ષથી મારા ચામડીની તકલીફ હતી. અને મેં મોરબીના કોઈ ડૉક્ટર બાકી નથી રાખ્યા અને અમદાવાદ સુધી હું એલર્જીનો રિપોર્ટ કરાવ્યો. બરાબર, અલગ અલગ ડૉક્ટર, અલગ અલગ રિપોર્ટ. કેટલા આશરે ડૉક્ટર બદલ્યા હશે? આશરે ડૉક્ટર મેં 10-12 ડૉક્ટર બદલ્યા. 10-12 ડૉક્ટર, એટલે સતત એક ડૉક્ટર બદલાય તો પછી બીજા, પછી ત્રીજા, ચોથા, એમ સતત ચાલુ જ રહેતું એમ ને? તો શું નિદાન શું થતું તમારું સતીશભાઈ? બ્લડ ટેસ્ટ, પેશાબનો રિપોર્ટ કરાવતા અને જે દવા એલર્જીની આપતા એનો કોર્સ કરાવતા. 2-3 મહિનાનો કોર્સ થતો. એ કોર્સ કરું ત્યારે બધું કમ્પ્લીટ રેડી થઈ જાય, સારું થઈ જાય. પછી 3-4 મહિના થાય પછી આ વસ્તુ ઉપડે. બરાબર. અને જ્યારે એ ગોળીઓ સતત તમારે ખાવી પડતી હોય, ખાતા હો ત્યાં સુધી સારું લાગે, વળી પાછું ધીરે ધીરે એને એ વસ્તુ થાય. બરાબર. હવે તમે સતીશભાઈ જ્યારે આપણી પાસે આવે ત્યારે તમારા લક્ષણો મારી પાસે બધા જ લખેલા છે કે તમને શરીરમાં એલર્જી થતી હતી, આખા શરીરમાં ઢીમચાઓ પડતા, બરાબર છે, ખાટા ઉટકા, એસિડિટી જેવું થતું, સાથે કબજિયાત પણ હતી, ઝીણો ઝીણો તાવ પણ આવતો, બધા લક્ષણો જોવા મળતા હતા. અને આપણી લગભગ જે છે એ અત્યારે 3 મહિના જેટલી સારવાર થઈ અને પંચકર્મ સારવારથી કેટલા ટકા સારું લાગે છે તમને? સાહેબ, અત્યારે હું તો એમ કહું 100-100% સારું હોય. બરાબર છે. અને હવે જેમ તમે સતત ગોળી લેવી પડતી એલર્જીની કે આ તેવું હવે કઈ લેવું પડે? એક પણ ગોળી નહીં. સતીશભાઈ, તમારા માધ્યમથી લોકોને એ સમજાવવા માગું છું કે આયુર્વેદ સારવારમાં ઘણા બધા લોકો એમ કહેતા હોય છે કે મને દવા ગરમ પડે છે અથવા તો બીજી કોઈ દવાઓ પણ ગરમ પડતી હોય છે, પણ આપણી દવા તમને ક્યારે ગરમ પડી? જરાય પણ નહીં સાહેબ. બીજી તમે ક્યાંય દવા લીધી હતી એ તમને ગરમ પડતી હતી? હા, એ તો સાહેબ ઉનાળામાં બહુ તકલીફ પડે. બરાબર. અને આપણી સારવાર જરાય ગરમ? જરાય નહીં સાહેબ. કેવું લાગ્યું તમને આપણી સારવારમાં? હું તો માણસોને એકવાર કહીશ કે આયુર્વેદિક બાજુ એક વખત તો જવું જોઈએ. બરાબર છે. જિંદગીની અંદર માણસને જો રોગને મૂળથી નાબૂદ કરવો હોય તો આયુર્વેદિકમાં આજે નહીં તો સાહેબ મારું તો એવું માનવું છે આવતા 10 વર્ષની અંદર માણસને આયુર્વેદિક તરફ જવું જ પડશે. સાચી વાત છે. અને ખાસ કરીને આપણી પ્રકૃતિ પ્રમાણે જ સારવાર થવી જોઈએ, જેથી લોકોના મગજમાં એવું છે કે આયુર્વેદ સારવાર ગરમ પડે છે, પણ એવું જરાય નથી. જો તમને કોઈ આયુર્વેદ દવા લો છો અને તમને ગરમ પડે છે તેનો મતલબ એ થયો કે તમારું નિદાન સાચું નથી થયું. તમારી પ્રકૃતિ પ્રમાણે તમારી સારવાર થાય તો દવા ગરમ ક્યારેય ન પડે. સતીશભાઈ, આપણી જે અહીંયાની પંચકર્મ સારવાર છે એ તમને કેવી લાગી? બહુ સારી છે. બરાબર. પંચકર્મ સારવાર કર્યા પછી શરીરમાં સ્ફૂર્તિ રહેતી અને શરીર હળવું લાગતું? એકદમ. એ પણ હું લોકોને જાણવા માગું છું કે તમે કોઈ પણ જગ્યાએ પંચકર્મ સારવાર કરાવો છો તો ખાસ પૂછો કે એ સારવાર કર્યા પછી મને નબળાઈ આવશે? જો તમને નબળાઈ આવતી હોય તો ચરક સંહિતા પ્રમાણે આ પંચકર્મ સારવાર સાચી છે જ નહીં, એમાં કાંઈ ને કાંઈ ભૂલ છે. એટલે પંચકર્મ સારવારથી શરીરમાં હંમેશા સ્ફૂર્તિ અને હળવાશ આવે છે, એ ખાસ જરૂરી છે. સતીશભાઈ, તમારા જેવા ઘણા બધા પેશન્ટ છે કે જે લોકો નિદાન કરાવી કરીને હેરાન થઈ ગયા હોય, એને તમે કીધું કે આયુર્વેદ સારવાર અપનાવો. આપણે આપણી હોસ્પિટલમાં જે તમારું નિદાન થયું, જે તમને સારવાર મળી, એના વિશે તમે શું કહેવા માગશો? સાહેબ,
આપણી હોસ્પિટલની અંદર સારવાર, સ્ટાફ, પછી તમારો જે અભિપ્રાય જે તમને જે સજેસ્ટ કર્યું, સાહેબ અત્યાર સુધીમાં હું માનું છું, મારો એક્સપિરિયન્સ છે, આયુર્વેદની અંદર માણસો એક વખત સાહેબની મુલાકાત લ્યો, તમે ગમે એટલા છેટા રહેતા હોય, હું ખુદ મોરબીથી આવ્યો, મોરબીથી આવ્યો, મને સંતોષ થયો અને મને જે રિઝલ્ટ મળ્યું છે એના માટે હું કહું છું. તમને એમ છે ને કે તમારો ધક્કો વસૂલ થયો એમ? 100% સાહેબ. હવે સતીશભાઈ, એક વસ્તુ એ પણ છે કે જે એલર્જીની તકલીફ છે ને એ ખરેખર લોહીના બગાડને કારણે થાય. મેં તમે ત્યારે પણ સમજાવ્યું હતું, લોહીનો બગાડ આપણે શુદ્ધ કરીએ એટલે ઓટોમેટિકલી એ પ્રોબ્લેમ ધીરે ધીરે સોલ્વ થવા માંડે, અને જે તમને અનુભવ થયો બરાબર છે, ખૂબ સારું. આના સિવાય જે છે એ સતીશભાઈ એક વસ્તુ છે કે જ્યારે પણ તમે કોઈ પણ આયુર્વેદ સારવાર લ્યો છો તો ખાસ તમારી તાસીર પ્રમાણે સારવાર થવી જોઈએ, અને એ થાય તો જ ને તો જ આમાં રિઝલ્ટ મળતો છે. ખૂબ ખૂબ ધન્યવાદ સતીશભાઈ. જય શ્રી કૃષ્ણ.